नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો લાઈવ ગુજરાત ન્યૂઝ ને આપની સાથે હું છું બરકા. નજર કરીશું ફાસ્ટ ન્યૂઝ પર. સુરેન્દ્રનગર ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 276 થયો. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેર પર ગ્રામ્ય 33 મળી કુલ 18 પોઝિટિવ કેસ મળ્યા છે. देवभूमि द्वारका जिला में गई काले कोरोना ना 5 नवा केस नोंधाया छे. जिला में 48 पॉजिटिव दर्दियों नोंधाया छे. भावनगर जिला में वधु 17 नवा कोरोना पॉजिटिव केस नोंधाता जिले में खड़बड़ाहट मची गयो छे. अमरेली जिला में 12 कोरोना पॉजिटिव केस नोंधाता जिला में कुल कोरोना पॉजिटिव केस नो आंक 2740 थई गयो छे. थोड़ा दिवसों पहला शुरू थयेली सी प्लेन सेवा में मेंटेनेंस माटे बंद राखवामां आवी हती. દિવાળીના તહેવારો પહેલા જ પંચમહાલ જિલ્લાના ગોધરા અને વેજલપુર સહિતના સ્થળોએ આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પિરાણા પીપળજ રોડ પરની સાહિલ એન્ટરપ્રાઇઝ નામની ગેરકાયદેસર ચલાવતી ફેક્ટરીમાં ગઈકાલે કેમિકલ બ્લાસ્ટ થતા 12 લોકોના મોત થયા છે. લોકડાઉન બાદ ઉદ્યોગ ધંધામાં કામકાજ શરૂ થયા છે. હીરા બજારમાં પણ હવે દિવાળીની ચહલપહલ વધુ જોવા મળી રહી છે. દિવાળીના તહેવારોના નજીક આવતા જે રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં ડ્રાયફ્રૂટ અને મીઠાઈ ફરસાણ વેપારીઓને ત્યાં દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું છે. કોરોનાને કારણે રાજ્યમાં 7 મહિના કરતાં વધુ સમયથી પ્રાથમિક લઈને કોલેજો સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. ખટોદરા વિસ્તારમાં રહેતા યુવકને પેટીએમ કેવાયસી કરવાના સામે ટકે ફોન કર્યો હતો. બાદમાં યુવકના ફોનમાંથી ક્વિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ ઠગે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની માહિતી લઈ લીધી હતી. રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર ઇન ચીફ અર્ણવ ગોસ્વામીને રાજઘાટ લોકલ કોર્ટે બુધવારે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણ હવે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના પથ્થરો પર ઉપયોગમાં લેવાશે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડનને પોપ્યુલર વોટના મામલે પોતાની જ પાર્ટીના નેતા બરાક ઓબામાને પાછળ છોડીને ઇતિહાસ રચી દીધો છે. ચૂંટણીમાં જીત માટે ભારત જ નહીં, દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અમેરિકામાં પણ ટુચકા અને પૂજાનો સહારો લેવામાં આવે છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતની નજીક પહોંચેલા જો બાઇડને બધાની વચ્ચે એક મોટી જાહેરાત કરી દીધી છે. જો બાઇડને કહેવું છે કે તેમની સરકાર બનવા પર અમેરિકા પાછું પેરિસ એગ્રીમેન્ટમાં સામેલ થઈ જશે. પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં વધુ એક હિન્દુ મંદિર પર કટ્ટરવાદીઓએ હુમલો કર્યો છે અને તોડફોડ કરી દીધી છે. અમેરિકાની ચૂંટણીમાં ચાલી રહેલી મતગણતરીમાં તનાવ વચ્ચે પાટનગર વોશિંગ્ટનમાં છરી હુલાવટ દેવાની ઘટનામાં 3 લોકોને ઈજા થઈ છે. રોબર્ટ લેવાન્ડોવ્સ્કી ચેમ્પિયન લીગમાં 17 ગોલ કરવાનો દુનિયાનો સૌથી ચોથો ખેલાડી બન્યો છે. કારોબારના અંતે શેર માર્કેટમાં મજબૂત તેજી નોંધાઈ છે. આજે કારોબારના અંતે 30 શેરોવાળા બીએસઆઈ સેન્સેક્સ 724 પોઈન્ટની મજબૂતીથી સાથે આગળ વધી રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ 2020માં કરવા ચોથ રાખીને એના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ચૂંટણી પર તેનું મંતવ્ય આપ્યું છે. પ્રિયંકા ચોપરાએ આ અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. નવવિવાહિત અભિનેત્રી કાજલ અગ્રવાલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના પહેલા કરવા ચોથની તસવીરો શેર કરી છે. અંદાજે 900 દિવસ સુધી બોલિવૂડથી દૂર રહેલા કિંગ ખાન હવે ફરીથી ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અભિનેત્રી આત્યા શેટ્ટીનો આજે જન્મદિવસ છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજ.